2003 સ્ફુરિત થયો એક મહાન વિચાર, જેનો લોન્ચ પેડ બન્યો અમદાવાદનો ટાગોર હોલ. વિશ્વના ઇન્વેસ્ટર્સને મળી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2005માં આત્મવિશ્વાસથી ભરપૂર આપણે વિશ્વને વિકાસનો વિશ્વાસ આપીને આવકાર્યું. मैं खुली आंख में सपने देखता हूं और सपनों को साकार करने का रास्ता भी तय करके चलने वाला व्यक्ति हूं और मेरे स्टेट में वो सामर्थ्य है. आई ऑलवेज से एक्सपीरियंस गुजरात, फील गुजरात, एंड देन इट इज अप टू यू टू टेक द डिसीजन वेदर यू वांट टू मेक मनी और यू वांट टू वेट फॉर द मनी. 2007 સુધીમાં તો દુનિયાના નાના મોટા દેશોએ સ્વીકાર્યું કે બિઝનેસ કરવા માટે ગુજરાત સર્વોત્તમ છે, કારણ કે અહીં પ્રોએક્ટિવ સરકાર છે, પ્રોગ્રેસિવ પ્રજા છે. When Gujarat vibrates, its vibrations quickly spread through India to the rest of the world. 2009 આવતા આવતા આપણે ઉદ્યોગ જગત માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બની ચૂક્યા. The first time I came to this function, I believe I said that one would be considered stupid in not investing in Gujarat. અને 10 વર્ષમાં ગુજરાત બન્યું ભારતનું ગ્રોથ એન્જિન. 2013 સુધીમાં ગુજરાત બની ચૂક્યું હતું ગ્લોબલ બિઝનેસ હબ. 2015નું વાઇબ્રન્ટ હતું ખાસ, કારણ કે આપણા નરેન્દ્રભાઈએ દેશનું સુકાન સંભાળી લીધું હતું અને વિશ્વ ગુજરાત મોડેલ પર ઓળઘોળ થઈ ચૂક્યું હતું. અને 2019ની વાઇબ્રન્ટ સમય નવા ભારતની કલ્પનાને સાકાર કરતો ગેટવે બની અને ગુજરાત તૈયાર છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નનું ભાગીદાર બનવા અને ભૂપેન્દ્રભાઈની લીડરશિપ હેઠળ ગેટવે ટુ ધ ફ્યુચર બનવા. ગુજરાત રિપ્રેઝેન્ટ્સ ધ બેસ્ટ ઓફ બિઝનેસ સ્પિરિટ વિચ એક્ઝિસ્ટ ઇન ઇન્ડિયા. આવો જવીએ વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ અને કરીએ સ્વાગત વાઇબ્રન્ટ ગુજરાત 2024નું ગેટવે ટુ ધ ફ્યુચર.